સુરતમાં એપીએમસીમાં દુકાનોને લઈ બબાલ થઈ છે. સુરતથી વિગતો સામે આવી છે, જ્યાં એપીએમસી ખાતે દુકાનોને લઈ બબાલ થઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ દુકાનો બંધ કરાવવામાં આવી છે, ત્યારે ખેતી વિષયક પ્રવૃત્તિ સિવાયની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી છે હાઈકોર્ટના આદેશ બાદ. તો 150માંથી 92 દુકાનો ખેતી વિષયક નથી અને ખેતી વિષયક પ્રવૃત્તિ સિવાયની દુકાનોને બંધ કરવાનો આદેશ છે, ત્યારે આ દુકાનો બંધ થતા જ અનેક વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. સુરતથી આ વિગતો મળી છે, જ્યાં એપીએમસી ખાતે દુકાનોને લઈ બબાલ થઈ છે. હાઈકોર્ટનો આદેશ હતો અને હાઈકોર્ટના આદેશ બાદ આ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. તો ખેતી વિષયક પ્રવૃત્તિ સિવાયની તમામ દુકાનોને બંધ કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. 150માંથી 92 જેટલી દુકાનો ખેતી વિષયક નથી, ત્યારે આ 92 જેટલી દુકાનો બંધ થતા જ અનેક વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતથી માહિતી મળી છે, જ્યાં એપીએમસીમાં દુકાનોને લઈ બબાલ થઈ છે. જ્યાં સુધી કોર્ટનો ફાઇનલ ડિસિઝન ના આવે ત્યાં સુધી, અને સપોઝ હંમેશા માટે ખાલી કરવાનો ઓર્ડર કરે છે, તો ઓર્ડરની અગેન્સ્ટમાં અમે અહીંયા જે સફિશિયન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે અમારા સ્ટાફ કામ કરે છે, અમારી ગુડવિલની ઇફેક્ટ આવે છે, એ ઇફેક્ટનું અમને પૂરેપૂરું વળતર મળે તો અમે જવા તૈયાર છીએ. પણ એના માટે બી અમને એક પ્રોપર ટાઈમ આપવામાં આવે કે તમે જ્યાં સુધી કોર્ટનું ડિસિઝન ફાઇનલ લેવલ પર ના આવે. આ એપીએમસી અને ગાંધીનગરની એ લોકોની ઇન્ટરનલ મેટર છે અને એનો અલ્ટિમેટલી ફાઇનલ ભોગ બન્યા છે ટેનન્ટ. મારું નામ સંદીપ કથિરિયા છે. અહીંયા અમે લોકો ઇઝી સેલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની ચલાવીએ છીએ, જેમાં અમે એમેઝોન સાથે પાર્ટનર છીએ, અલીબાબા સાથે પાર્ટનર છીએ અને બીજા ઘણા બધા એક્ટિવિટીઝ કરીએ છીએ. આ પ્રિમાઇસિસની અંદર છેલ્લા 8-10 વર્ષથી અમે કામ કરીએ છીએ અને અમારી સાથે અહીંયા 90 કરતાં વધારે ટેનન્ટો અહીંયા કામ કરી રહ્યા છે. આ ટેનન્ટોને ત્યાં જોઈએ તો લગભગ 2500 જેટલા એમ્પ્લોઈઝ છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કામ કરે છે, 700 જેટલા મહિલા કર્મચારીઓ છે જે કામ કરે છે. જો ઇમિડિયેટ ઇફેક્ટથી જે આ હાઈકોર્ટનો જે ઓર્ડર છે જો એને પાલન કરવામાં આવે તો આ બધા જ લોકોની નોકરી જતી રહે એવું છે. આ બધા લોકો દૂર દૂરથી આવતા હોય છે. પ્લસ અમારી માંગ એવી છે કે ભાઈ હાઈકોર્ટમાં જ્યાં સુધી એપીએમસી અને ગાંધીનગર જે આપણી નિયામક છે એ અને હાઈકોર્ટમાં જ્યાં સુધી પિટિશન કમ્પ્લીટ ના થાય, તો જ્યાં સુધી હાઈકોર્ટનો પૂરેપૂરો ઓર્ડર ના આવે ત્યાં સુધી અમને બેસવા દેવામાં આવે. અમારી પાસે બધા પાસે કોઈની પાસે 5 વર્ષ કોઈની પાસે 10 વર્ષ એવા એગ્રીમેન્ટ એપીએમસીએ બનાવીને આપેલા છે.